સોધેટ એટલે જેથી કરીને સોધેટ હું એન્જિનિયર બનવા માંગુ છું જેથી કરીને હું દેશની સેવા કરી શકું. આવા વાક્યો આમાં છે સરસ મજાના. તો આઈ વિલ ગીવ યુ અ પેન, હું તમને પેન આપીશ. આ એક વાક્ય, યુ કેન રાઇટ નાઇસલી. આ બીજું વાક્ય, હું તમને પેન આપીશ, તમે સારી રીતે લખી શકો. તો શેના માટે હું પેન આપીશ? જેથી કરીને તમે સારી રીતે લખી શકો. તો આઈ વિલ ગીવ યુ પેન, આઈ વિલ ગીવ યુ અ પેન સો ધેટ યુ કેન રાઇટ નાઇસલી. હું તમને પેન આપીશ જેથી કરીને તમે સરસ રીતે સાહેબ લખી શકો. બીજું વાક્ય, પ્લીઝ ટેક રેસ્ટ, આરામ કરો. આ એક વાક્ય થયું બરાબર, યુ આર ફિટ ફોર ધ ટેસ્ટ. આરામ કરો, તમે કાલના ટેસ્ટ માટે એકદમ ફિટ છો, બરાબર, કંઈ જ કરવાની જરૂર નહીં. હવે લખો, પ્લીઝ ટેક રેસ્ટ સો ધેટ, જેથી કરીને કાલે તમે ફિટ રહી શકો કાલના માટે. સો ધેટ યુ કેન બી ફિટ ફોર ધ ટેસ્ટ ટુમોરો. અહીંયા યુ આર ની કેન બી આવશે, બરાબર, ખોટું છે. આરામ કરો જેથી કરીને કાલના માટે તમે શું કરી શકો? ફિટ રહી શકો. તો યુ કેન બી, કેન બી એટલે થઈ શકો, રહી શકો. યુ કેન બી ફિટ ફોર ધ ટેસ્ટ. આ વાક્ય ખોટું છે, અહીંયા યુ આર નહીં આવે, યુ કેન બી આવે. મોહન વિલ કમ અર્લી, મોહન વિલ કમ અર્લી, મોહન આજે વહેલા આવશે. હી કેન ગેટ રેડી ઇન ટાઈમ, જેથી કરીને તે સમયસર રેડી રહી શકે. મોહન વિલ કમ અર્લી સો ધેટ શી કેન ગેટ રેડી ઇન ટાઈમ. મોહન આજે વહેલા આવશે કારણ કે તે ટાઈમસર એ રેડી બની, રેડી થઈ શકે. સો ધેટ એટલે જેથી કરીને, સો ધેટ, સો ધેટ. સુમન વિલ ગેટ અપ અર્લી, સુમન એ સવારે વહેલા ઉઠી જશે. સી કેન સ્ટડી, ક્યાં વહેલા ઉઠશે? જેથી કરીને તે ભણી શકે. સુમન બહુ હોશિયાર છોકરી છે. સુમન વિલ ગેટ અપ, ગેટ અપ એટલે શું? ઉઠવું. ગેટ અપ એટલે ઉઠવું. પ્લીઝ ગેટ અપ, ઇટ્સ 7 o'clock. અરે મહેરબાની કરીને ઉઠો 7 વાગ્યા. સુમિત, સુમન વિલ ગેટ અપ અર્લી સો ધેટ, જેથી કરીને તે ભણી શકે. સો ધેટ સી કેન સ્ટડી, બરાબર, એકદમ સિમ્પલ. સો ધેટ સી કેન સ્ટડી, સુમન વહેલા ઉઠશે કારણ કે જેથી કરીને તે ભણી શકે. હવે જે જોવાનું છે એ છે ઓર એલ્સ.